समाचार, मॉल અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાને મુદ્દે પોલીસનો હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે જેમાં મોલ અને મલ્ટીપ્લેક્સ તે જાહેર સ્થળ ગણાય છે અને જાહેર સ્થળે પાર્કિંગ પૂરું પાડવું તે સંચાલકોની જવાબદારી છે તેવું આ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે. તો પાર્કિંગ ચાર્જ ઉઘરાવી અને લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા માટે મજબૂર કરવા તે પણ એક કાયદેસરનો ગુનો છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પાર્કિંગ ચાર્જ વસૂલવાનું બંધ કરાયું હતું, છતાં હવે અનેક જગ્યાએ આ ચાર્જને વસૂલવાનું શરૂ થઈ ચૂક્યું છે. તો ગુજરાત હાઈકોર્ટે જાહેર રીતની અરજીમાં જે ચુકાદો આપ્યો અને નિર્દેશોનું પાલન કરવું તે પોલીસની પ્રાથમિક જવાબદારી હોવાનું જણાવ્યું. તો જાહેરમાં અપાયેલા નિર્દેશોનું ખરા અર્થમાં પાલન થાય તે જનતાની સુખાકારી માટે છે તેવું પણ જણાવવામાં આવ્યું. તો પોલીસની કામગીરી માટે હાઈકોર્ટની ખંડપીઠે જે પ્રશંસા કરી હતી તેનો પણ આ સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસનો હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું અને આ વિશે વધુ માહિતી મેળવીશું ટીમ નાઇન સંવાદદાતા સચિન પાટીલ સામે સાથે. જી સચિન, મહત્વપૂર્ણ ચુકાદો, હાલ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે હાઈકોર્ટમાં જાહેર રીતની અરજીને લઈને હાઈકોર્ટનું નિવેદન. કોમલ, જે આ એફિડેવિટ છે, એફિડેવિટ જે છે સરકાર તરફથી રજૂ કરવામાં આવી છે, જેમાં જે ઓર્ડર હતા ત્યારે જ ગતિજન પિટિશન હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને એમાં કહેવામાં આવ્યું હતું કે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ પ્રકારનું જે પિટિશન છે જાહેરનામું કરતા પોલીસ કમિશનરે એમ નથી. ત્યારે આ મુદ્દા સાથે જે આ સમગ્ર મામલો આવ્યો હતો તેમાં આજે પોલીસ દ્વારા જે છે એફિડેવિટ રજૂ કરવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે જે પાર્કિંગ જે મોલ અને મલ્ટીપ્લેક્સ છે એ જાહેર સ્થળ છે અને જાહેર સ્થળ પર પાર્કિંગની ફરજ આ રીતે પાડી શકાય નહીં ચાર્જીસ લઈને. અને આ સાથે જ જે એફિડેવિટ છે એફિડેવિટમાં એ પણ જે છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પહેલા પણ જે પીઆઈએલ થયેલી છે એ પીઆઈએલમાં હાઈકોર્ટે આ મામલે સખત વલણ રાખ્યું હતું અને સખત વલણ રાખવાની સાથે સાથે હાઈકોર્ટે પોલીસની કામગીરીને પણ સિદ્ધાર્થી હતી. ત્યારે આ જે મોલ્સ અને મલ્ટીપ્લેક્સ છે એ પાર્કિંગની જગ્યા પૂરી પાડવાની જે જવાબદારી છે જવાબદારી સંચાલકોની છે. ત્યારે એ બાબતની જે છે એ એફિડેવિટ આજે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે. કોમલ જી, જી સચિન, સમગ્ર માહિતી બદલ આભાર. તો પોલીસે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કે જેમાં મોલ અને મલ્ટીપ્લેક્સને જાહેર સ્થળ ગણાવ્યા છે અને ત્યાં પાર્કિંગ પૂરું પાડવું તે સંચાલકોની જવાબદારી હોવાનું જણાવ્યું છે. વાત કરીએ અન્ય મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચાર મળી રહ્યા છે કે મેટ્રોનો પહેલો કોચ, મોકઅપ કોચ અમદાવાદમાં આવી ચૂક્યો છે. રિવરફ્રન્ટ ખાતે તેને પ્રદર્શન માટે મૂકવામાં આવશે. તો અમદાવાદમાં મેટ્રોનો મોકઅપ કોચ આવી ચૂક્યો છે અમદાવાદમાં, કે જેને રિવરફ્રન્ટ ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવશે. તમને જણાવી દઈએ કે 2019 ની જાન્યુઆરીમાં મેટ્રોનું ઉદઘાટન થાય તે અંગે વિજય રૂપાણી પણ જાહેરાત કરી ચૂક્યા છે.